નકલી આયુષ્યમાન કાર્ડ કઢાવી આપવાનું કૌભાંડ ઝડપાયું. કાર્ડની 700 રૂપિયા ખંખેરતા. પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનો કેમ્પ વણિક સમાજના નામથી યોજી લાભાર્થીઓ પાસેથી કાર્ડની રૂપિયા 700ના ઉઘરાણા કરવાનું કૌભાંડ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરે ઝડપી લીધું હતું. આ અંગે ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે તેઓને રૂપિયા 700માં ગેરકાયદેસર આયુષ્યમાન કાર્ડ કાઢવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમી મળતા આજે સવારે સદરમાં આવેલ લાલ બહાદુર કન્યા શાળામાં યોજાયેલ આયુષ્યમાન કાર્ડના કેમ્પમાં કલેક્ટર તથા જિલ્લા પંચાયતના અધિકારીઓની સાથે રાખીને દરોડો પાડતા વિસ્તાર ઉપરથી 4 આયુષ્યમાન કાર્ડના રૂપિયા 3000 લીધા. કેમ્પના આયોજકોને રંગે હાથ ઝડપી લીધા હતા. આ પૈસા લેવા બાબતે આયોજકે એવી સ્પષ્ટ કરી હતી કે અમે વણિક સમાજ માટે આ કેમ્પ યોજ્યો છે અને સમાજના ઉત્થાન માટે આ પૈસા લઈએ છીએ. ત્યારે ચેરમેન જયમીન ઠાકરે આ બાબતે આયોજકોને સ્પષ્ટ ચીમકી આપી હતી કે આ સરકારની યોજના છે, કોઈ સમાજના નામે આયુષ્યમાન કાર્ડ પૈસા લઈને કાઢવા તે ગેરકાયદેસર છે, માટે આ બાબતે કાયદેસરની કાર્યવાહી થશે. આ કૌભાંડમાં ભરૂચ અને વડોદરાના ઓપરેટરો હોય આ રાજ્યવ્યાપી કૌભાંડની શંકા આરોગ્ય ચેરમેને વ્યક્ત કરી હતી. કોઈ જતા નહીં, પૈસા છે ને ઉઘરાવો તમે. દરવાજા બંધ કરો ભાઈ, રક્ષિત જોઈ લેજે તું.